एसपी व्यास सदर विद्या मंदिर ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। आज हूं तुमने धोरण गुजराती पाठ 7 छपकी वाली તેના વિશે તમને હું માહિતી આપું છું। ભાઈના કાનમાં ચપટી વગાડ્યું એટલે કે આપણો ભાઈ નાનો કે મોટો હોય
કાન પાસે જઈને આપણે આમાં ચપટી વગાડીએ છીએ શું વગાડીએ છીએ તો ચપટી બેનના કાનમાં ચપટી વગાડી તો નાની બહેનો કે મોટી બહેનો તેના કાન પાસે જઈને આપણે શું વગાડીએ છીએ ચપટી વગાડી તો બેનના કાનમાં ચપટી વગાડી ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે પછી આપણે પપ્પાના કાનમાં એટલે આપણા પપ્પા આપણી પાસે બેઠા હોય કે ઊભા હોય તો એના કાનમાં આપણે શું વગાડીએ છીએ ચપટી વગાડીએ છીએ શું વગાડીએ છીએ ચપટી પછી મમ્મી ઘરમાં હોય તો મમ્મી રસોઈ કરતી હોય કે કામ કરતી હોય તો આપણે એની પાસે જઈને શું વગાડીએ છીએ કાનમાં ચપટી વગાડીએ છીએ ચપટી વાગી રે હવે આ કવિતા આપણી પાઠ સાતની પૂરી થઈ હવે આવશે મને ઓળખીને નામ લખો તો આને ઉખાણ આપ્યું મને ઓળખીને મારું નામ લખો એક દિવાળીએ આવે છે મીઠાઈ કપડા લાવે છે મમ્મી નાળે ભાઈ છે તો બોલો એ મારા કોણ છે તો બોલો બાળકો એ કોણ થાય તો એ મામા અહીં લખવાનું મામા તો મામા ક્યારે આવશે દિવાળી દિવાળીએ મામા આવે છે મીઠાઈ કપડા લાવે છે મમ્મીના એ ભાઈ છે તો મમ્મીના ભાઈને શું કહેવાય બાળકો મામા પછી મમ્મીના બહેનને શું કહેવાય તો માસી પછી મમ્મીના હવે આવશે બીજું મને કહે છે બેબી મમ્મીને કહે છે ભાભી પપ્પાને કહે છે એ મોટાભાઈ બોલો એ મારા કોણ છે તો પપ્પાને કહે છે મોટાભાઈ અને મમ્મીને કહે છે ભાભી તો એ આપણા શું થાય અહીં આવશે કાકા શું આવશે કાકા પપ્પાના પપ્પાને કહે છે મોટા ભાઈ તો પપ્પાના નાના ભાઈને આપણે શું કહેવાય કાકા પછી પપ્પાના બહેનને શું કહેવાય તો પપ્પાના બહેનને ફોઈ કહેવાય પછી ત્રીજું હાથે લાકડી આંખે ચશ્મા સૌથી મોટા છે એ ઘરમાં પપ્પાના એ પપ્પા થાય બોલો એ મારા કોણ છે તો સૌથી મોટું તો આપણા ઘરમાં સૌથી મોટું કોણ તો દાદા બા એ આપણા ઘરમાં સૌથી મોટા હોય એને આપણે વડીલ કહેવાય તો સૌથી મોટા કોણ છે તો અહીંયા સૌથી મોટા આવે દાદા આંખે લાકડી આંખે ચશ્મા એટલે દાદા હોય તો દાદાના હાથમાં લાકડી હોય અને આંખે શું હોય ચશ્મા તો ચશ્મા તો જોઈને અત્યારે બધાને હોય છે નાના મોટા બધાને ચશ્મા હોય છે બાળકો નંબરના ચશ્મા તો બધાને હોય છે તો અહીંયા શું આવશે જવાબમાં દાદા શું આવશે દાદા હવે થોડાક તમને અઘરા શબ્દ વિશે સમજ આપે તો ટપાલી સિતાર તો આ પાછળથી આવે એને શું કહેવાય દીર્ઘઈ શું કહેવાય આને દીર્ઘઈ અને આને શું કહેવાય બાળકો રસોઈ શું કહેવાય રસો તો પાણી તો અણીને શું આવી દીર્ઘઈ તો પને કાનો પાણી પછી રી ના તો રને શું આવ્યું બાળકો આ શું કહેવાય દીર્ઘઈ પછી કેરી કેરી ખાવ છો તમે કેરી કઈ સિઝનમાં ખાવા મળે છે તો ઉનાળામાં કેરીનો રસ તમે ક્યારે ખાવ છો બાળકો ઉનાળામાં તો કેરીની સિઝન ઉનાળામાં આવે છે હવે આવશે ચપટી પછી લખોટી તો આ બંનેને શું કહેવાય દીર્ઘઈ અહીંયા પણ દીર્ઘઈ આવી છેલ્લા શબ્દમાં અને અહીંયા પણ શું આવ્યું દીર્ઘઈ પછી આવશે પાટલી પછી લખતા પછી વાંચતા તો આ રીતના તમારે પણ ઘરે થોડા આગલા શબ્દ લખવાના વાંચતું જવાનું અને બોલતા જવાનું સમજ પડે ને બાળકો